વેપારીઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેમ મોટી રાહત થઈ. શહેરમાં વેપાર ધંધા શરૂ થતા વહેલી સવારે અનેક દિવસો બાદ દુકાનોના શટર ઊંચા થયા. કર્મચારીઓનો પગાર, દુકાનનું ભાડું, લાઇટ બિલ, માલ ભરવા સહિતની સમસ્યાઓથી જજુમતા નવસારી શહેરના વેપારીઓને આંશિક લોકડાઉન હળવું થાય તેની તેઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે શહેર અને જિલ્લામાં કોરોના કેસ ઓછા થતા રાજ્ય સરકારે આંશિક અનલોક કરવાનો નિર્ણય કરતા તમામ વેપાર ધંધા રોજગાર સવારે 6 થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે તેવી જાહેરાત થતા વેપારીઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો હોય તે મોટી રાહત થઈ છે. બસ બજારો ખુલ્યા છે તે સરકારશ્રીની જે કાયદો પસાર કાલે ગઈકાલે આવ્યો છે તેને અમે વેપારી ભાઈઓ આવકારીએ છીએ અને બહુ સરસ છે. 9 થી 3 સુધીનો સરકારશ્રીનો નિયમ આવ્યો છે આજથી, અને આજથી અમે બજાર અને સ્ટોર ખોલ્યા છે જેથી અમારે પગારો ચૂકવાય, અમારા સ્ટાફો આવ્યા છે ઘણા દિવસો પછી, અને ખર્ચાઓ આપણા નીકળે અને દુકાનો ખોલે અને બધાની રોજગારી ચાલે અને બજાર બી સારી રીતે ચાલે અને બધા જ વ્યવસાયને બધી રીતે વેપાર પાણી ચાલે અને દરેક દુકાનદારોના માલિકોને સ્ટોર માલિકોને ખર્ચાઓ બધા નીકળે સ્ટાફ. આંશિક અનલોક શરૂ થતા વેપારીઓ હવે ભૂતકાળની ભૂલ નહીં કરે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ જેવા નિયમોનું ચુસ્ત પાલન કરીને ધંધો શરૂ કરશે તેવી નેમ લીધી છે. ભૂતકાળમાં કોરોના કેસ ઓછા થતા બેદરકારી દાખવી વેપારીઓ અને ગ્રાહકોએ ભીડ એકઠી કરી હતી જેથી બીજી લહેરનો જન્મ થયો હતો. ત્યારે આર્થિક સંકળામણથી થાકેલા વેપારીઓ હવે સાવધાની સાથે વેપાર કરશે તેવો સામૂહિક નિર્ણય કર્યો છે. પબ્લિકને એ જ રીતે કહેવાનું આવે છે કે એ લોકો સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે અને ટોળાને એ બધી ભીડભાડ ના કરે જેથી આગળ પણ બજાર ચાલુ રહે, પાછું કોઈ સંક્રમણને કોરોનાનો કેસો વધે ના એનો ખ્યાલ રાખે. અને આ જ રીતે સારી રીતે એમના કેસો ઘણા ઓછા થયા છે તે રીતે બજાર ખોલવાની સરકારે પરમિશન આપી છે, તો આ જ રીતે કેસો ઓછા થાય અને ભવિષ્યમાં પણ આ રીતે આપણે આ રીતે આગળ વધીએ જેથી ટોળાઓ ના થાય, પબ્લિકને એ રીતે વિનંતી કરીએ છીએ. વેપાર ધંધા શરૂ થતા વેપારીઓના મોઢા પર આર્થિક સંકળામણથી દૂર થશે તેની રાહત જોવા મળી છે. દરેક વેપારીએ તેમના કર્મચારીને સમગ્ર મહિનાનો પગાર ચૂકવ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ 3 વાગ્યાનો સમય બદલાઈને સમગ્ર દિવસ દરમિયાન વેપારની છૂટ મળે તેવી આશા શહેરના વેપારીઓ રાખી રહ્યા છે. NTC ન્યૂઝ નવસારી.